કચ્છમાં સરહદી ક્ષેત્રને જોડતા નેશનલ હાઈવે 341 પર વેકરિયા રણ નજીક આવેલા વધુ એક બ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું છે। છેલ્લા 2 માસથી ખાવડા વિસ્તારના લોકો રુદ્રમાતા બ્રિજ બંધ થવાથી અનેક હાલાકી વેઠી રહ્યા છે। ત્યાં હવે વેકરિયા પાસેના બ્રિજમાં ગાબડું પડ્યું છે। અંદાજિત 268 કરોડના ખર્ચે 90 કિલોમીટર માર્ગ નિર્માણ હજુ 1.5 વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું। વેકરિયા રણ નજીક આવેલા પુલ જર્જરિત બનતા તેને રસ્તાની વચ્ચે જ મોટું ગાબડું પડી જતા દેખાવા માંડ્યા છે। રોડ બન્યાના થોડા દિવસમાં જ ખાવડા નજીક રસ્તો બિસ્માર બન્યો। ઓવરલોડ વાહનોના કારણે રસ્તો અનેક જગ્યાએ બેસી ગયો હતો। અંદાજિત 268 કરોડના ખર્ચે 1.5 વર્ષ પૂર્વે નવનિર્માણ પામેલા બ્રિજની હાલત ખરાબ બની જતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે। અને 1.5 વર્ષ પહેલા જ વેકરિયા રણની અંદર લોરિયાથી 10 કિલોમીટર આગળ પુલ બનેલો છે। તો એ પુલ આપણે સમજીએ, હાલો લોડિંગ વાહન નીકળતા હોય એ સાઈડ પડે તો ઠીક છે, બરાબર, જ્યાં ખાલી વાહનો નીકળે છે ત્યાં ગાબડો પડી ગયો છે। તો મારી સરકારશ્રી સમક્ષ એવી રજૂઆત છે, માનીય મોદી સરકાર નેશનલ હાઈવે 341 છે એટલે કેન્દ્ર સરકારની અંદર આવે, એવી રજૂઆત છે કે એની અંદર CBI દ્વારા તપાસ કરવામાં આવે। ગાંધીનગરના પાલેજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં નાઇપરના નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું। જો કે કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ભારત દેશના ફાર્માસ્યુટિકલ સેક્ટરને ટાંકી અને ટકોર કરી હતી કે દેશમાં ફાર્મા સેક્ટરનું કામ સારું છે, પણ ભારત દેશ ફાર્મા સેક્ટરના ઇનોવેશન અને રિસર્ચમાં ખૂબ જ પાછળ હોવાની વાતનો સ્વીકાર કરી અને આ સેક્ટરમાં આગળ વધવાનું લોકોને આહવાન કર્યું હતું। તેમજ આ સિવાય ગાંધીનગરને લઈ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગરે એક વાયુમંડળની જેમ શિક્ષણની ભૂમિ છે, કારણ કે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને હવે નાઇપર જેવી સંસ્થાએ પણ ગાંધીનગરમાં સ્થાયી થઈ છે। ત્યારે આવનારા દિવસમાં ગાંધીનગરનું નામ ખૂબ જ પ્રખ્યાત થશે। આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે ગાંધીનગરની એક અલગ ઓળખ જોવા મળશે। આજે ગાંધીનગરમાં માનનીય ગ્રહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ દ્વારા નાઇપરના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગાંધીનગર નાઇપર એ ફાર્મા સેક્ટરની અંદર રિસર્ચ અને ઇનોવેશન એજ્યુકેશન દેતી એક મહત્વની ઇન્સ્ટિટ્યૂટ છે। ભારત સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાના ખર્ચે મેડિકલ ડિવાઇસ સેક્ટર માટે સેન્ટર ઓફ એક્સલન્સના રૂપમાં પણ નાઇપર ગાંધીનગરને સિલેક્ટ કરવામાં આવી છે।